આકાશવાણી પ્રસ્તુત કરે છે કાર્યક્રમ મતદાતા જંકશન. જબ જુડે લોગ સે લોગ વોટ સે વોટ બને તબ લોકતંત્ર કા સિસ્ટમ મતદાતા જુડતે જાય બને તબ એસા નયા કનેક્શન મતદાતા જંકશન મતદાતા જંકશન. મારું નામ મહિમા છે, હું અમદાવાદથી છું. મારા મતદાનના પહેલા અનુભવ વિશે વાત કરું તો હું ખૂબ જ એક્સાઇટેડ હતી અને થોડી મૂંઝવણ પણ હતી. પણ જ્યારે હું મતદાન મથક ગઈ ત્યાં મહિલા સ્ટાફ પણ હતો જેમણે મને ગાઈડન્સ આપ્યો. ત્યાં પીવાના પાણી અને બીજી બધી જ વ્યવસ્થા સરસ હતી. મારું નામ વૈષ્ણવી છે અને હું ગુજરાતથી છું. મારો વોટિંગનો પહેલો એક્સપિરિયન્સ ખૂબ સરસ અને યાદગાર રહ્યો. મારા વોટિંગ સેન્ટરમાં ઘણી બધી એમ્યુનિટીઝ હતી, મહિલા સ્ટાફ પણ હતો. પીવાના પાણીની, વોશરૂમની તેમજ ગરમીની સિઝનને ધ્યાનમાં રાખતા કુલર્સની વ્યવસ્થા પણ હતી. મતદાન અવશ્ય કરો. મેરા નામ કૃષ્ણા હૈ, મેં બિહાર સે હું ઓર મેં એક દિવ્યાંગ હું. અભી હાલ હી મેં મેને લોકસભા ચુનાવ કે લિયે અપના વોટ કિયા હૈ. મેને ઇસ બાર પોલિંગ બૂથ તક આને જાને કે લિયે સક્ષમ એપ કી મદદ સે ગાડી કી સુવિધા કા લાભ ઉઠાયા ઓર પોલિંગ બૂથ પર વ્હીલ ચેયર, રેમ્પ, વોલન્ટિયર ઓર સાઇન લેંગ્વેજ મેં જાનકારી, યે સબ સુવિધા સે મેં આસાની સે વોટ કર પાયા હું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મતદાતા જંકશનમાં. સૌને મારા પણ નમસ્કાર. દોસ્તો, આજે વાત થશે દેશમાં ચાલી રહેલી આ લોકસભા ચૂંટણીના મહત્વની, એટલે કે મેગ્નિટ્યુડ ઓફ જનરલ ઇલેક્શન 2024ની. તો આવો સાંભળીએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારજી શું કહી રહ્યા છે. દુનિયા કે સબસે બડે લોકતંત્ર કે ચુનાવો મેં લોજિસ્ટિક્સ ઓર મટીરિયલ પ્રબંધન હી અપને આપમે એક બહોત બડી ચુનૌતી હૈ. તો લેટ અસ શો યુ વોટ ઇઝ ધી મેગ્નિટ્યુડ બાય વિચ વી આર ડુઇંગ ધીસ ઇલેક્શન્સ. વી હેવ 97 કરોડ રજિસ્ટર્ડ વોટર્સ, મોર દેન ધી કમ્બાઇન્ડ વોટર્સ ઓફ અ ફ્યુ કોન્ટિનેન્ટ્સ પુટ ટુગેધર, અમેરિકાઝ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઓલ મેની પુટ ટુગેધર. ઓવર 10.5 લાખ પોલિંગ સ્ટેશન્સ એન્ડ કિતને લોગ ઉસકો કન્ડક્ટ કરતે હૈ, 1.5 કરોડ પોલિંગ ઓફિશિયલ્સ એન્ડ સિક્યુરિટી ઓફિશિયલ્સ કન્ડક્ટ ધોઝ ઇલેક્શન્સ. More than 55 lakh EVMs, 4 lakh vehicles, aur ab tak hum kya kar chuke hain, 17 general elections to the parliament, 400 se zyada assembly elections kar chuke hain. Ye election commission ka ek legacy hai. 16 presidential elections, 16 vice presidential elections, it's a gold standard in the entire election management. દોસ્તો, સેટેલાઇટ ચેનલ્સથી માંડીને સ્માર્ટફોનની સ્ક્રીન સુધી, યુનિવર્સિટી કેમ્પસથી માંડીને કોલેજ કેન્ટીન સુધી આજકાલ છવાયેલા છે. પ્રત્યેક મત મહત્વનો છે. ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ અને મતદાન અવશ્ય કરોથી માંડીને મતદાન કરવાની પ્રતિજ્ઞા જેવા લોભામણા નારા. બિલકુલ, અને આનો એક જ ઉદ્દેશ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાન ઉત્સવ એટલે કે લોકસભા ઉમેદવારોની પસંદગી માટે થઈ રહેલી સામાન્ય ચૂંટણી 2024માં સૌ મતદાતાઓનો ઉત્સાહ વધે અને વિશેષપણે આ ઉત્સવમાં પહેલીવાર સામેલ થઈ રહેલા આપણા નવા યુવા મતદાતાઓનો. યુવા મતદાતા જ આપણા સાચા ભાગ્ય વિધાતા છે અને આ વર્ષે 1,84,00,000 યુવા મતદાતા મત આપવાને પોતાની ટેવ બનાવી લે અને મતદાન માટે દ્રઢ ભાવથી નીકળીને બુથ સુધી આવી જાય તો મતદાનનું સ્તર આપમેળે જ ઊંચા સ્તર સુધી પહોંચી જશે. જી, આજનો યુવા મતદાતા જેમની ઉંમર 18 થી 29 વર્ષ સુધીની છે એમની શક્તિ તો 21 કરોડ સુધી પહોંચે છે. જે સંખ્યાની દ્રષ્ટિએ ભારતના લગભગ 97 કરોડ કુલ મતદાતાના લગભગ 22% છે.
અને એટલે જ ભારત ચૂંટણી પંચનો વિશ્વાસ છે કે યુવાઓના મતથી ભારતની ગૌરવશાળી લોકશાહી એમના પોતાના સપના સાકાર કરી શકશે. તો આજ બાબતે આજે જઈએ કેટલાક એવા યુવાઓની વચ્ચે જેઓ ચૂંટણી વિશે સારી એવી માહિતી ધરાવે છે અને દેશની ચૂંટણીના મહત્વ વિશે પણ ચર્ચા કરી રહ્યા છે. તો ચાલો પછી. અરે દોસ્તો, મારો મત આપ્યા પછી હું બહુ જ ગર્વ અનુભવું છું યાર. દેશમાં થઈ રહેલી આ ચૂંટણીનું મહત્વ તો જબરદસ્ત છે. ખબર છે, આ વખતે લગભગ 97 કરોડ નોંધાયેલા મતદાતા છે. હા યાર નીતિ, 7 તબક્કામાં સમગ્ર દેશમાં મતદાતા લોકસભાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉપરાંત 4 રાજ્યમાં વિધાનસભાઓની સભ્યોની પસંદગી પણ સાથે સાથે કરી રહ્યા છે. એકદમ સાચું કહ્યું પ્રાચી. અને આના માટે ભારત ચૂંટણી પંચની તૈયારીઓ, ચૂંટણી વ્યવસ્થાપન બધું કેવું ગજબનું છે ખબર છે. આ સામાન્ય ચૂંટણી 2024માં ભારત ચૂંટણી પંચે મતદાતાઓના ઘર અને કાર્યાલય, ફેક્ટરીઓ અને દુકાનો સુધી પણ પોતાના જાગૃતિ અભિયાનને પહોંચાડ્યું છે. બિલકુલ સાચું કહ્યું નીતિએ. અને દોસ્તો, ચૂંટણી વ્યવસ્થાપન અને મતદાતા જાગૃતતાની વાત વિશે વધુ વિસ્તૃતપણે સ્વયં ભારત ચૂંટણી કમિશનર SS સંધુજી પાસેથી જ સાંભળીએ. અબ જબકે 18મી લોકસભા કી ચુનાવ પ્રક્રિયા ચાલ રહી હૈ, કુલ 97 કરોડ સે ભી અધિક મતદાતાઓને મતદાતા સૂચિ મે અપના નામ અંકિત કરાયા હૈ. ઇન મતદાતાઓ કો આસાની સે અપના મતાધિકાર પ્રયોગ કરને કે લિયે 10.5 લાખ સે અધિક મતદાન કેન્દ્ર બનાયે ગયે હૈ. 1.5 કરોડ સે અધિક મતદાન અધિકારી ઓર સુરક્ષા કર્મચારી ડિપ્લોય કિયે ગયે હૈ. ઇલેક્શન પ્રોસેસ બહોત સુવિધાજનક હો ઇસલિયે કરીબ 55 લાખ EVM ઓર VVPAT મશીને લગાકર પૂરી સુરક્ષા, નિષ્પક્ષતા ઓર પારદર્શિતા કે સાથ મતદાન કાર્ય સંપન્ન કરાયા જા રહા હૈ. સભી મતદાન કેન્દ્રો મે તમામ સુવિધાએં ઉપલબ્ધ હૈ. ગ્રાઉન્ડ ફ્લોર પર પોલિંગ બૂથ બનાને સે લેકર વહા પીને કે પાણી કી, શૌચાલય કી વ્યવસ્થા, ઇંતજાર કરને કે લિયે ફર્નિચર કી વ્યવસ્થા તથા ફર્સ્ટ એડ મેડિકલ કિટ ભી ઉપલબ્ધ કરાઈ ગઈ હૈ. રેમ્પ ઓર વ્હીલચેર તથા સુગમ ચિહ્ન કે સંકેતક સભી તરહ કે મતદાતાઓ કો મતદાન કરને મે સહાયક બનાતી હૈ. ચૂંકિ નિર્વાચન એક સામૂહિક ઓર કોઓર્ડિનેટેડ એફર્ટ હૈ, ઇસલિયે અધિકાંશ વિભાગો ઓર સંસ્થાઓ સે કોઓર્ડિનેશન ઓર કોલેબોરેશન કિયા ગયા હૈ, તાકે હર મતદાતા તક જાનકારી કો પહોંચાયા જા સકે. 85 વર્ષ સે ઉપર કે મતદાતાઓ કો ઘર સે હી વોટ કરને કી સુવિધા દી ગઈ હૈ. અન્ય વરિષ્ઠ નાગરિકો કો ઓર દિવંગો કે લિયે પિકઅપ એન્ડ ડ્રોપ કી સુવિધા સે મતદાન કેન્દ્ર તક પહોંચાને કી વ્યવસ્થા ભી કી ગઈ હૈ. જીતને યુવા મતદાતા હૈ, જિનકી સંખ્યા કરીબ 21 કરોડ તક હૈ, ઉનકો મતદાન પ્રક્રિયા કા હિસ્સા બનાને કે લિયે વિભિન્ન પ્રકાર કે IT ટૂલ્સ ઓર માધ્યમો કા પ્રયોગ કર ઉન્હે પ્રેરિત તૌર પર પ્રોત્સાહિત કિયા જા રહા હૈ. મેરી અપીલ હૈ કે ઇસ સમય ચલ રહી લોકસભા આમ ચુનાવ કી પ્રક્રિયા મે જહાં અભી મતદાન કે ફેઝ બચે હુએ હૈ, આપ સભી મતદાતા ઇસ મતદાન કો પર્વ કે રૂપ મે મનાએ ઓર અપને વોટ દેકર ભારતીય લોકતંત્ર કો ઓર જીવંત ઓર જોશપૂર્ણ બનાએ. સૌ મતદાન કરીશું, ધીરે ધીરે સૌ મતદાન કરીશું. ભાઈ વાહ, એક પણ મતદાતા ના છૂટે એના માટે ભારત ચૂંટણી પંચના દરેક પ્રયત્નો પ્રશંસનીય છે. તો ચાલો એક વાર ફરીથી જઈએ આ દોસ્તો નીતિ, સાહિલ અને પ્રાચીની વચ્ચે. દોસ્તો ખબર છે, આ લોકસભા ચૂંટણીની થીમ ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ પર સંકલિત 360 ડિગ્રી મલ્ટીમીડિયા અભિયાનનો ઉપયોગ કરીને મતદાતાઓને જાગૃત કરવામાં આવ્યા છે. અરે વાહ, એટલે જ તો આપણને સમગ્ર દેશમાં ચારે કોર આ પર્વની ઝલક જોવા મળી રહી છે. અને કેટલીય સંસ્થાઓ, સમાચારપત્રો, TV, FM ચેનલ્સ અને સોશિયલ મીડિયા દ્વારા વારંવાર લોકશાહીના આ પર્વમાં સામેલ થવા, એટલે કે મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. હા, આ જુઓ ને, મારા ઇન્સ્ટાગ્રામ પર આ નેશનલ આઇકોન રાજકુમાર રાવની રીલ્સ મતદાતા જાગૃતતા માટે. ડાયલ કરે વોટર હેલ્પલાઇન નંબર 1950 ઓર ચેક કરે વોટર્સ લિસ્ટ મે અપના નામ, વોટિંગ ડેટ્સ ઓર વોટર ID કી જાણકારી. સિર્ફ યહી નહીં, કિસી ભી તરહ કી ઇલેક્શન રિલેટેડ કમ્પ્લેન હો તો બેઝિઝક ડાયલ કરે 1950. તો આઈએ મનાએ ચુનાવ કા પર્વ ગર્વ કે સાથ.
મિત્રો, 2024ની આ લોકસભા ચૂંટણી ઇલેક્ટોરલ લિટરસીને પણ નવા પરિમાણ આપી રહી છે. શાળા અને કોલેજ શિક્ષણમાં આને સામેલ કરવાનો પ્રયત્ન સફળ થઈ રહ્યો છે. અને મારા ભાઈ, આઈપીએલ ક્રિકેટ મેચમાં જોયા કે નહીં? આપણા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે તમામ ખેલાડી અને ક્રિકેટ પ્રેમીઓને મતદાન કરવાની પ્રતિજ્ઞા લેતા. હા યાર, વાહ. અને દોસ્તો, તમે જોયું ને કે નાની નાની ફિલ્મોના માધ્યમથી નો યોર કેન્ડિડેટ એપ, સી વિજિલ એપના ઉપયોગ વિશે મતદાતાઓને કેવી રીતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે? હા પ્રાચી, ઈસીઆઈના આ પ્રયત્નો નૈતિક, પારદર્શક, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીને પ્રોત્સાહન આપવામાં અસરકારક નીવડી રહ્યા છે. હા યાર, આપણા ભારતીય ટપાલ વિભાગે ટપાલ ટિકિટ બહાર પાડીને ચૂંટણીના મહત્વને સરસ રીતે વ્યક્ત કર્યું છે. અરે હા, એટલું જ નહીં સાહિલ, ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશને બધી જ બેન્કિંગ શાખાઓમાં આવનારા મતદાતાઓને આખા ભારત દેશમાં જાગૃત કરવામાં સહયોગ આપ્યો છે. ભારતીય રેલવેએ રેલવેની ટિકિટ, પ્લેટફોર્મ અને ટ્રેન પર રેપિંગ કરીને ચૂંટણીના મહત્વને દૂર સુદૂરની જનતા સુધી પહોંચાડવામાં પોતાની ભૂમિકા ભજવી છે. આ જ રીતે પેટ્રોલ પંપ અને વિમાન મથકો પર પણ ચૂંટણીમાં ભાગ લેવાની પ્રભાવી અપીલ આપણે જોઈ રહ્યા છીએ. અને ઘર સુધી સામાન પહોંચાડનારી એજન્સીઝ જેવા યુટિલિટી પ્લેટફોર્મનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેથી કોઈ પણ ઉંમરનો મતદાતા ચૂંટણીની માહિતીથી અજાણ ના રહી જાય. બિલકુલ. અને સૌથી મોટી સુવિધા તો આ વખતે મતદાન મથક પર મતદાતાઓને આપવામાં આવી છે. ખબર છે, પહેલી વાર બહુમાળી સોસાયટીઓમાં મતદાન મથક બનાવવામાં આવ્યા છે અને કમ્યુનિટી સેન્ટર, ક્લબ, જે કંઈ ભોયતળી હતું એમને મતદાન કેન્દ્ર બનાવીને ઘર આંગણે જ મતદાન કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. અને હા, સાથે સાથે 85 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ અને 40% વધુ દિવ્યાંગ મતદાતાઓને તેમના ઘરે જ મતદાન કેન્દ્ર બનાવીને એમના મત મેળવવાનો પ્રયત્ન થયો છે. અને આવી ગરમીની ઋતુનું ધ્યાન રાખીને મતદાન મથક પર પીવાનું પાણી, છાયડા માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી હતી મતદાતાઓની સુવિધા માટે. મતદાતાઓને આપવામાં આવતી આ બધી સુવિધાઓ અને ઈસીઆઈના પ્રયત્નોથી જણાઈ આવે છે દેશની ચૂંટણીનું મહત્વ. એટલે જ તો આપણે મનાવી રહ્યા છે ગર્વથી ચૂંટણીનો પર્વ. ચૂંટણીનો પર્વ, દેશનો ગર્વ. અને જરા સાંભળો, તમારા પ્રિય ગાયક કલાકાર જાવેદ અલી પણ પોતાના અંદાજમાં તમને શું કહી રહ્યા છે. રેકોર્ડ જો બને હુએ હૈ સારે તોડેંગે, મગર યે વાદા હૈ કે હમ દિલ નહીં તોડેંગે. અપને દેશ કા દિલ મત તોડના, વોટ કરના. અગર આપ સહી વોટ કરેંગે તો હમારે દેશ કો ભી સ્વર મેં રખા જા સકતા હૈ. આપકા વોટ દેશ કો સહી દિશા મેં લેકર જા સકતા હૈ. સો પ્લીઝ વોટ. અને દોસ્તો, હવે સમય આવી ગયો છે તમને સવાલ પૂછવાનો. તમે અમને તમારો જવાબ આવતા સોમવાર સુધીમાં તમારા પૂરેપૂરા નામ અને સરનામા સાથે અવશ્ય મોકલી આપો, જેથી તમે આપેલા સરનામે તમારું પ્રમાણપત્ર અને પુરસ્કાર પહોંચાડી શકાય. તમે અમને જવાબ મોકલી શકો છો વોટ્સએપ નંબર 9999031950 પર. વોટ્સએપ નંબર વધુ એકવાર 9999031950. અને હવે સવાલ. અને આજનો સવાલ છે, લોકસભા ચૂંટણી 2024માં નોંધાયેલા મતદાતાઓની સંખ્યા લગભગ કેટલી છે? સવાલ ફરી એકવાર, લોકસભા ચૂંટણી 2024માં નોંધાયેલા મતદાતાઓની સંખ્યા લગભગ કેટલી છે? ઓપ્શન એ 100 કરોડ, બી 90 કરોડ, સી 97 કરોડ. અને ગયા એપિસોડના વિજેતાનું નામ છે અક્ષરા ચૌહાણ, પુણે, મહારાષ્ટ્ર. અને સાચો જવાબ છે ઓપ્શન સી, લગભગ 7 સેકન્ડ. તો અક્ષરા, તમને ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો, હવે સમય છે તમારી ભાવભીની વિદાય લેવાનો. ફરી મળીશું આવતા શુક્રવારે આજ સમય. નમસ્કાર. મતદાતા જુડતે જાય બને તબ એસા નયા કનેક્શન. મતદાતા જંકશન, હેશટેગ મતદાતા જંકશન.